इनडायरेक्ट स्पीच पार्ट 5। इनडायरेक्ट स्पीच ना आ भागनी अंदर आपणे बे प्रकारना वाक्यो शीखवाना छीए, एक शुभेच्छा दर्शक वाक्य एटले के ऑप्टेटिव सेंटेन्स अने बीजु एक्सक्लेमेटरी सेंटेन्स एटले के आश्चर्य अथवा उद्गार वाक्य। तो चालो आपणे एनी शरूआत करशुं। पेलू छे ऑप्टेटिव सेंटेन्स एटले शुभेच्छा दर्शक वाक्य, તેમાં સેઇડ ટુ તેની જગ્યાએ વિશ્ડ અથવા પ્રેઇડ ફોર બે ક્રિયાપદ વપરાય છે અને કન્જક્શન ધેટ વપરાય છે, બરાબર? આ આપણે બંને વસ્તુ ધ્યાનમાં રાખશું, ક્યારે વિશ્ડ વપરાય છે અને ક્યારે પ્રેઇડ ફોર વપરાય છે તે આની અંદર આપણે સમજીશું। આપણે જોઈ શકીએ છીએ પહેલું વાક્ય, હી સેઇડ ટુ હર ગુડ મોર્નિંગ। તો તે વાક્યનો ઇનડાયરેક્ટમાં આપણે શું કર્યું, સેઇડ ટુ ની જગ્યાએ ફક્ત વિશ્ડ ક્રિયાપદ મૂક્યું। એટલે કે જ્યારે ઉદ્ગાર વાક્યમાં ગુડ મોર્નિંગ, ગુડ બાય, હેપી બર્થડે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એવા ફક્ત શબ્દ હોય ત્યારે સેઇડ ટુ નું વિશ્ડ એટલું જ લખાય છે, બીજો કોઈ ફેરફાર થતો નથી, બરાબર? તેથી પહેલું વાક્ય બની જશે હી વિશ્ડ હર ગુડ મોર્નિંગ। તેવી જ રીતના બીજું વાક્ય છે, સી સેઇડ ટુ હિમ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે। આ પણ એવા જ શબ્દ સમૂહ છે કે જે વાક્ય નથી। વાક્ય કોને કહેવાય, જેમાં વર્બ હોય તેને વાક્ય કહેવાય, આમાં વર્બ નથી। આમાં જે રિટર્ન્સ આપેલું છે તે રિટર્ન્સ એ વર્બ નથી, નાઉન છે, બરાબર? તેથી ક્રિયાપદ ન હોય તો વાક્ય ન હોય, તેને શબ્દ સમૂહ કહેવાય। તેથી એવા શબ્દ સમૂહમાં સેઇડ ટુ ની જગ્યાએ વિશ્ડ વપરાય છે। તો સી વિશ્ડ હિમ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, બરાબર? હર નહીં પણ હિમ લખાય છે। ત્રીજું વાક્ય, ધ બેગર સેઇડ ટુ મી મે યુ લીવ લોંગ। હવે આમાં જો આ શુભેચ્છા દર્શક વાક્ય છે, પરંતુ આમાં લીવ ક્રિયાપદ આપેલું છે, તેથી જ્યારે ક્રિયાપદ આપેલું હોય તેને વાક્ય કહેવાય। તેવી રીતના શુભેચ્છા દર્શક વાક્ય હોય તો સેઇડ ટુ નું પ્રેઇડ ફોર લખાય છે, ધ બેગર પ્રેઇડ ફોર મી। બીજો ફેરફાર થાય છે ધેટ, તેમાં કન્જક્શન લખાય છે ધેટ, બરાબર? અને પછી વાક્યની અંદર ફેરફાર કેવી રીતના થાય, તો જેમ પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવીને ઇનડાયરેક્ટ કરતા હતા, તેવી જ રીતના પેલા કરતા લેવાનો, તે પેલા યુ છે તો યુ સાંભળનાર પ્રમાણે, મી પ્રમાણે, મી નું કરતા વિભક્તિ થાય આય, તેથી યુની જગ્યાએ લખશું આય, પછી મે ક્રિયાપદ મે નું માઇટ, લીવ લોંગ, લીવ લોંગ એમનમ, બરાબર? લીવ ક્રિયાપદ નહીં બદલાય કારણ કે મે નું માઇટ આપણે બદલી નાખ્યું છે। તેથી તેવી જ રીતના બીજું વાક્ય છે, માય સિસ્ટર સેડ ટુ મી મે ગોડ બ્લેસ યુ। તો તેમાં પણ તેવી જ રીતના માય સિસ્ટર સેઇડ ટુ ની જગ્યાએ લખશું પ્રેઇડ ફોર મી ધેટ, બીજું કન્જક્શન, કન્જક્શન બીજો ફેરફાર છે, તેમાં લખશું ધેટ। પછી કરતાથી શરૂઆત કરશું, ગોડ નું ગોડ, મે તો મે નું થઈ જાય માઇટ, બ્લેસ, બ્લેસ નું બ્લેસ, અને યુ, યુ સાંભળનાર પ્રમાણે, સાંભળનાર મી છે, તેથી યુ ની જગ્યાએ લખશું આપણે મી। આ આપણે ખાસ યાદ રાખશું યુ શબ્દ, કારણ કે કર્તા વિભક્તિમાં પણ યુ શબ્દ આવે છે અને કર્મ વિભક્તિમાં પણ યુ શબ્દ આવે છે। તેથી આઈ લખવું કે મી લખવું તેની જગ્યાએ હી લખવું કે હિમ લખવું, સી લખવું કે હર લખવું, એવી રીતનું ક્યારેક કન્ફ્યુઝન થાય છે ત્યારે યાદ રાખવું જોઈએ કે જો કર્તાની જગ્યાએ યુ આવેલું હોય, એટલે ક્રિયાપદ પહેલા, આ ક્રિયાપદ છે, તેની પહેલા આવેલું હોય તો તેને કર્તા વિભક્તિ કહેવાય, અને ક્રિયાપદ પછી આવેલું હોય તો તેને કર્મ વિભક્તિ કહેવાય, તે પ્રમાણે તેના રૂપ બદલાય છે। ત્યાર પછી શુભેચ્છા દર્શક વાક્ય છે તેના માટે બીજું એક વાક્ય, માય ફ્રેન્ડ સેઇડ ટુ મી વેલકમ। જ્યારે આવી રીતનું વેલકમ અથવા કોંગ્રેચ્યુલેશન અથવા થેન્ક યુ આવા ક્રિયાપદો જ્યારે વાક્યમાં આવેલા હોય ત્યારે વિશ્ડ અથવા પ્રેઇડ ફોર પણ વપરાતું નથી। વેલકમ છે તો તેનું ડાયરેક્ટ વેલકમ્ડ આપણે લખી શકીએ છીએ, માય ફ્રેન્ડ વેલકમ્ડ મી। એવી રીતના બીજું વાક્ય છે, He said to her, congratulations for your success. તો he said to ની જગ્યાએ congratulated her for her success. તેવી રીતના લખાય છે. તેવી જ રીતના ત્રીજું વાક્ય છે, she said to him, thank you. તો she said to ની જગ્યાએ thanked him. આવી રીતે શુભેચ્છા દર્શક વાક્યનું ઇનડાયરેક્ટ થાય છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે શુભેચ્છા દર્શક વાક્ય ત્રણ પ્રકારના છે, બરાબર? એક એવા પ્રકારના વાક્ય
કે જેમાં ફક્ત ગુડ મોર્નિંગ હેપી બર્થડે આવા શબ્દ આવતા હોય બીજું એવું પ્રકારનું વાક્ય કે જેમાં આખે આખું વાક્ય આવેલું હોય મે યુ લીવ લોંગ મે ગોડ બ્લેસ યુ વગેરે અને ત્રીજું એવું પ્રકારનું વાક્ય કે જેમાં વેલકમ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આવા શબ્દ આવતા હોય તો તેની અંદર ડાયરેક્ટ વેલકમ અથવા કોંગ્રેચ્યુલેટ અથવા થેન્ક ક્રિયાપદ સેડ ટુ ની જગ્યાએ લખાય છે આમ શુભેચ્છા દર્શક વાક્ય આ ત્રણ પ્રકારના છે અને ત્રણે ત્રણ પ્રકારનું ઇનડાયરેક્ટ આ રીતના થાય છે ત્યાર પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય તેમાં સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ ટુ લખાય છે કન્જક્શન એની અંદર ધેટ લખાય છે અને પછી ફ્રેઝિસ આપેલા છે ફ્રેઝિસ એટલે શબ્દ સમૂહ એ શબ્દ સમૂહ ક્યાં છે વિથ ફિયર વિથ વન્ડર અથવા સરપ્રાઇઝ પછી વિથ પ્રેઇઝ અથવા એપ્રિસિએશન વિથ જોય વિથ સોરો વિથ ડિસલાઇક ઓર ડિસગસ્ટ આવા બધા શબ્દ છે વાક્યનો જે ભાવ છે તે પ્રમાણે આ શબ્દ આપણે મૂકવાના હોય છે બરાબર તે કેવી રીતના મુકાય છે તે આપણે આગળની જે એક્સરસાઇઝ છે તે કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પહેલું વાક્ય છે હી સેડ ટુ હર વોટ અ ક્લેવર ગર્લ યુ આર તો સૌથી પહેલા તો ઉદ્ગાર વાક્યની ઓળખાણ આ ઉદ્ગાર ચિહ્ન છે એના ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય ઉદ્ગાર છે તેથી સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ ટુ આપણે પહેલા લખી જ નાખશું તેથી હી સેડ ટુ હર હી એક્સક્લેમ ટુ હર તેવી રીતનું વાક્ય બનશે ત્યારબાદ આપણે આગળ કહેલા જે ફ્રેઝ હતા શબ્દ સમૂહ તે મૂકવાના રહેશે તે વાક્યના ભાવ પ્રમાણે મૂકવાના હોય અહીં લખેલું છે વોટ અ ક્લેવર ગર્લ યુ આર એટલે તું કેટલી હોશિયાર છોકરી છે આ વખાણ છે તેથી વિથ ફ્રેઝ એવું લખેલું છે આ બીજો ફેરફાર આ વિથ ફ્રેઝ જે શબ્દ છે તેને આપણે એક્સક્લેમ પછી પણ ટુ પહેલા પણ લખી શકીએ છીએ હી એક્સક્લેમ વિથ ફ્રેઝ ટુ હર એમ પણ લખી શકીએ છીએ અને લિસનર પછી પણ આપણે લખી શકીએ છીએ પછી સંયોજક ધેટ લખાય છે પછી વાક્ય છે વોટ અ ક્લેવર ગર્લ યુ આર ઉદ્ગાર વાક્યની અંદર હંમેશા કર્તા અને ક્રિયાપદ પાછળ આપેલા હોય છે જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરવાનું હોય ત્યારે તેની શરૂઆત કર્તાથી કરવી પડે તેથી યુ આર અહીંથી આપણે એનું ઇનડાયરેક્ટ કરવાનું તો યુ સાંભળનાર પ્રમાણે બદલાય છે સાંભળનાર હર છે તેનું કર્તા વિભક્તિનું રૂપ સી થાય તેથી યુ ની જગ્યાએ આપણે લખવું અહીં સી આપણે જોઈ શકીએ છીએ ક્રિયાપદ પહેલા યુ છે તેથી તેને કર્તા કહેવાય તેથી યુ ની જગ્યાએ આપણે સી લખ્યું એમ ઇઝ આર નું વોઝ વર્બ થાય છે તેથી સી વોઝ પછી વાક્ય બાકી રહ્યું વોટ અ ક્લેવર ગર્લ તો તેમાં વોટ શબ્દ નીકળી જાય છે અ ક્લેવર ગર્લ તેને અ વેરી ક્લેવર ગર્લ તેવી રીતના તે વાક્ય બની જાય છે તેથી વેરી શબ્દ બધા વાક્યોની અંદર ઉમેરાશે વેરી શબ્દ બધા વાક્યમાં એટલા માટે ઉમેરાશે કારણ કે કોઈ ઘટના બહુ સારી અથવા બહુ ખરાબ હોય એટલે તો ઉદ્ગાર વાક્ય બન્યું હોય તેથી વેરી શબ્દ લખવામાં આવે છે તે યાદ રાખવું જોઈએ બીજું વાક્ય છે સી સેડ ટુ હિમ વોટ અ ડાર્ક નાઇટ ઇટ ઇઝ કેટલી અંધારી રાત ભયની વાત છે બરાબર તેથી વિથ ફિયર લખેલું છે ઉદ્ગાર ચિહ્ન છે તેથી સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ ટુ સી એક્સક્લેમ ટુ હિમ વિથ ફિયર સંયોજક ધેટ ઇટ ઇઝ કર્તા અને ક્રિયાપદ પાછળ છે તેથી ઇટ નું ઇટ ઇઝ નું વોસ હી સી ઇટ તે બદલતા નથી બરાબર તેથી ઇટ નું ઇટ આપણે રાખેલું છે ઇટ વોસ વોટ અ ડાર્ક નાઇટ તો વોટ શબ્દ નીકળી જાય છે અ ડાર્ક નાઇટ અને અ વેરી ડાર્ક નાઇટ એવી રીતનું બની જાય છે તેવી જ રીતના ત્રીજું વાક્ય છે ધ કિંગ સેડ ટુ મિનિસ્ટર વોટ અ લવલી ડે ઇટ ઇઝ તો આ ઉદ્ગાર વાક્ય છે તેથી સેડ ટુ નું એક્સક્લેમ્ડ ટુ આપણે લખશું બરાબર એક્સક્લેમ ટુ લખાશે ત્યારબાદ લવલી ડે લખેલું છે તેથી આનંદની વાત છે તેથી વિથ જોય લખેલું છે તેથી વાક્ય બનશે ધ કિંગ એક્સક્લેમ ટુ ધ મિનિસ્ટર વિથ જોય ધેટ ધેટ કન્જક્શન છે કર્તા ક્રિયાપદ પાછળ છે ઇટ ઇઝ તેથી ઇટ ઇઝ એનું ઇટ વોઝ કરશું વોટ શબ્દ નીકળી જાય અ લવલી ડે એનું અ વેરી લવલી ડે આવી રીતનું તેનું ઇનડાયરેક્ટ થશે તેવી જ રીતના છેલ્લું વાક્ય છે સી સેડ ટુ હિમ હાઉ બેડલી યુ પરફોર્મ્ડ તો તેમાં પણ ઉદ્ગાર ચિહ્ન છે તેથી એક્સક્લેમ ટુ લખશું સી એક્સક્લેમ ટુ હિમ ત્યારબાદ બેડલી પરફોર્મ કરેલું છે એટલે ન ગમે તેવું અણગમો ઊભું થાય તેવું કામ છે તેથી વિથ ડિસલાઇક અથવા ડિસગસ્ટ આપણે લખી શકીએ છીએ પછી સંયોજક ધેટ લખીએ છીએ ત્યારબાદ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ પાછળ આપેલું છે યુ પરફોર્મ તો તેને આપણે બદલીશું યુ
સાંભળનાર હિમ પ્રમાણે બદલશે. હિમ નું કરતા વિભક્તિ નું રૂપ થાય હી, તેથી યુ ની જગ્યાએ લખશો આપણે હી. વી ટુ આપેલું હોય તો હેડ વી થ્રી એનું ઇન્ડાયરેક્ટ બને છે, તેથી પરફોર્મ્ડ નું હેડ પરફોર્મ આપણે લખી નાખ્યું. બરાબર, વી વન હોય તો વી ટુ, પણ વી ટુ હોય તો હેડ વી થ્રી આપણે યાદ રાખશું. ત્યારબાદ હાઉ બેડલી આવા શબ્દ છે, તો હાઉ શબ્દ નીકળી જાય અને બેડલી નું વેરી બેડલી આવી રીતનું લખાય છે. આમ વાક્ય બનશે સી એક્સપ્લેન ટુ હિમ વિથ ધીસ ગસ્ટ ધેટ હી હેડ પરફોર્મ્ડ વેરી બેડલી. તેથી આપણે યાદ રાખશું કે ઉદ્ગાર વાક્યોની અંદર સૌથી પહેલા એક્સક્લેમ ટુ ક્રિયાપદ લખાય છે, પછી વાક્યના ભાવ પ્રમાણે વિથ પ્રેઝ, વિથ ફિયર, વિથ જોય જેવા ફ્રેઝ શબ્દ સમૂહ મુકાય છે, ત્રીજું કન્જક્શન ધેટ મુકાય છે, પછી ઇન્ડાયરેક્ટ કરવું હોય ત્યારે વાક્યની શરૂઆત ક્રિયાપદને કર્તાને ક્રિયાપદથી કરવાની હોય, જે ઉદ્ગાર વાક્યમાં છેલ્લે હોય, તેથી ત્યાંથી આપણે એની શરૂઆત કરશું. વોટ અથવા હાઉ શબ્દ આપેલા હોય, ડબલ્યુએચ પ્રોનાઉન ત્યાં નીકળી જાય અને વેરી શબ્દ એમાં ઉમેરાય છે, આટલું ધ્યાનમાં રાખશું. થેન્ક યુ.